हरिओम नमस्ते। आज आप भगवद गीता अध्याय त्रीजो 16मो श्लोक जोशु। अने भगवाने जे 14 अने 15 श्लोक ने अंदर एक चक्र जगत चक्र भगवान एक सेट कर्यु छे। ए जगत चक्र नी अंदर जे पोतानो सहयोग के फाळो नथी आपता ए लोकोनु शुं थाय, ए आ श्लोक नी अंदर भगवाने दर्शायु छे। एवं प्रवर्तितम चक्रम नान न अनुवर्त अनुवर्तयति इह यः अघायुः इंद्रियारामः मोघम पार्थ सजीवति। एवं प्रवर्तितम चक्रम, एवं नोर्थ थाय आ रे थे। चक्रम नोर्थ जे 14मा ने 15मा जे एक रजू कर्यु जगत चक्र, प्रवर्तितम जे चालू थई गयु छे, यह जे व्यक्ति न अनुवर्तयति जे व्यक्ति अनुसरण नथी करती कि अनुपालन करती नथी, ए व्यक्ति अघायुः। ए व्यक्ति छे एने कही शकाय के अघ एटले के पाप, आयुः एटले के एनु जीवन ज पापमय छे। इंद्रिय इंद्रिया रामः ए व्यक्ति छे मात्र પોતાની ઇન્દ્રિયોને જ ફૂલફિલ કરવામાં કે ઇન્દ્રિયોમાં જ રમણ કરે છે। સહ મોઘમ જીવતી એ વ્યક્તિ છે એનું જીવન વ્યર્થ છે। આ શ્લોકનું જો આપણે અન્વય જોઈએ તો અન્વય આ રીતે થઈ શકે। ઇહ નો અર્થ થાય ઇહ લોકે, આ જગતની અંદર। યહ ન અનુવર્તયતિ જે વ્યક્તિ અનુસરણ નથી કરતી, અને કોનું તો કે એવમ આવી રીતે પ્રવર્તિતમ ચક્રમ જે ભગવાને સેટ કર્યો છે। અન્નાદ ભવતિ પર્જન્ય પર્જન્યાત અન્ન સંભવ, એ 14 ને 15માં જે ભગવાને જગત ચક્ર જે ચાલુ કર્યું છે એને જે અનુસરણ નથી કરતી, ભગવાન કહે છે કે હે પાર્થ, એ વ્યક્તિ હે પાર્થ સહ લેકે તે વ્યક્તિ અઘાયુ। અઘાયુનો અર્થ એનું જીવન જ પાપમય છે। ઇન્દ્રિયારામ એ ઇન્દ્રિયોની અંદર જ રમણ કરે છે કે આનંદ કરે છે। મોઘમ જીવતી એનું જીવન છે એ વ્યર્થ છે। અને પછી એવો પ્રશ્ન થાય કે બધાએ જ કર્મયોગનું પાલન કરવું જોઈએ કે ન કરવું જોઈએ, એનો ઉત્તર ભગવાન હવે પછીના એટલે કે 17મા શ્લોકમાં આપશે। કાલે જોશું। હરિ ઓમ।